નમસ્કાર દર્શક મિત્રો, મિડડે ન્યૂઝમાં હું ક્રીના શાહ આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબની મુલાકાતે પહોંચ્યા. માલોતમાં કિસાન કલ્યાણ રેલીને કરશે સંબોધન. ખેડૂતો માટે કરેલા લઘુત્તમ ટેકાના ભાવમાં દોઢ ગણા વધારા બાદ પ્રથમ વખત ખેડૂતો સાથે સંવાદ કરશે પ્રધાનમંત્રી. રેલીમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા. ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે 7 સંમતિપત્રો પર થયા હસ્તાક્ષર. ગુજરાત સરકાર અને કોરિયન ટ્રેડ પ્રમોશન એજન્સી વચ્ચે થયા મહત્વના કરાર. સ્માર્ટ સિટી, રિન્યુએબલ એનર્જી જેવા મુદ્દા પર ગુજરાત સરકારને આપશે સહયોગ. સમગ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર. રાજ્યના 25 જિલ્લાના 137 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નવસારીમાં 178 મિલીમીટર વરસાદ. પંચમહાલના પાનમ અને હડફ ડેમ છલકાયા. ધરતીપુત્રોમાં છવાયો આનંદ. ડાયમંડ સિટી સુરતને યશ કલગીમાં ઉમેરાશે વધુ એક પીછું. શહેરને મળશે આઉટર રિંગરોડની ભેટ. આઉટર રિંગરોડનું બાકીનું 29 કિલોમીટરનું કામ ટૂંક સમયમાં કરાશે પૂર્ણ. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ પત્રકાર પરિષદમાં આપી માહિતી. અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની 141મી ભવ્ય રથયાત્રાને થઈ તડામાર તૈયારીઓ. રથયાત્રા પહેલા ભરવામાં આવ્યું ભગવાનનું મામેરું. મોટી સંખ્યામાં ભક્તોએ લીધો દર્શનનો લાવો. રથયાત્રામાં જોડાશે 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા. કોઈ શિક્ષિત યુવા રોજગારીથી વંચિત ન રહી જાય તે માટે સરકાર દ્વારા યોજાય છે રોજગાર ભરતી મેળા. પાટણ અને નડિયાદમાં યોજાયો રોજગાર ભરતી મેળો. મોટી સંખ્યામાં નોકરી વાંચુક યુવક યુવતીઓએ લીધો ભાગ. ફિફા વર્લ્ડ કપ 2018ની પ્રથમ સેમીફાઇનલમાં બેલ્જિયમને 1-0 ગોલથી હરાવી ફાઇનલમાં પહોંચ્યું ફ્રાન્સ. આજે બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર જોઈશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિસાન કલ્યાણ રેલીને સંબોધન કરવા માટે આજે પંજાબ પહોંચ્યા. તેઓ મુક્તાસર જિલ્લાના માલોતમાં કિસાન કલ્યાણ રેલીને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે પંજાબના ખેડૂતોનું દેશના કૃષિ ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. તેમજ એસેમ્બલી અધ્યક્ષ સુખબીરસિંહ બાદલે જણાવ્યું હતું કે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કિસાન રેલીમાં ભાગ લેશે અને સ્વામીનાથન કમિશન રિપોર્ટના અમલના નિર્ણાયક પગલા માટે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવોમાં કરાયેલા વધારા પછી પ્રધાનમંત્રી આ પ્રથમ કિસાન સંમેલનને સંબોધિત કરશે. દુજે ચૌધરી દેવીલાલજી, તીજે ચૌધરી ચરણસિંહજી. ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે 7 સંમતિ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ઉપરાંત અન્ય 4 દસ્તાવેજોનું પરસ્પર આદાન પ્રદાન કરવામાં આવ્યું. આ કરાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇનની હાજરીમાં કરવામાં આવ્યા હતા. આ કરારોમાં કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટના અર્લી હાર્વેસ્ટ ડોક્યુમેન્ટ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે ભારત અને કોરિયાના વેપારિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ પ્રસંગે બંને દેશના નેતાઓએ એક સાથે પત્રકાર પરિષદ સંબોધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની કોરિયન ઉપખંડમાં શાંતિ પ્રક્રિયા માટે પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી અને દક્ષિણ કોરિયાની ન્યૂ સદર્ન સ્ટ્રેટેજી સ્વાભાવિક રીતે એક સમાન છે. આ દરમિયાન ગુજરાત સરકાર અને કોરિયન ટ્રેડ પ્રમોશન એજન્સી વચ્ચે પણ કરાર થયા હતા. સ્માર્ટ સિટી, રિન્યુએબલ એનર્જી જેવા મુદ્દા પર તે ગુજરાત સરકારને સહયોગ આપશે. ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત 2019માં પાર્ટનર સંસ્થા તરીકે કોરિયન ટ્રેડ પ્રમોશન એજન્સી ભાગ લેશે. આજ કી હમારી બાતચીતમાં હમને ન સિર્ફ અપને દ્વિપક્ષીય સંબંધો કો રિવ્યુ કિયા, બલ્કિ ક્ષેત્રીય ઓર વૈશ્વિક મુદ્દો પર અપને વિચાર ભી ખુલકર સાજા કિયે. મેં સમજતા હું કે નીતિગત સ્તર પર ભારત કી એક્ટ ઇસ્ટ પોલિસી और कोरिया गणराज्य की न्यू सधर्न स्ट्रेटेजी में स्वाभाविक एक रास्ता है. और मैं राष्ट्रपति मून के इस विचार का हार्दिक स्वागत करता हूं कि भारत और कोरिया गणराज्य के संबंध उनकी न्यू सधर्न स्ट्रेटेजी का एक आधार स्तंभ है.
પૂર્વોત્તર રાજ્યોમાં વિકાસ અને શ્રેષ્ઠ સુરક્ષા માટે કેન્દ્ર સરકારના પ્રયત્નોની અસર હવે જોવા મળી રહી છે. આ બાબતે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે મેઘાલયના શિલોંગમાં પૂર્વોત્તર પરિષદની બે દિવસની બેઠકમાં સંબોધન કર્યું હતું. પૂર્વોત્તર રાજ્યોમાં કનેક્ટિવિટીને લઈને ઘણા સ્તરો પર કાર્ય થયું છે, જેના પગલે રોજગારીમાં વધારો થયો છે. ભારત કા નિર્માણ, ન્યૂ ઇન્ડિયા કા નિર્માણ તબ તક નહીં હો સકતા જબ તક કી ન્યૂ નોર્થ ઈસ્ટ કા નિર્માણ નહીં હોગા. તો મેં ચાહતા હું ન્યૂ નોર્થ ઈસ્ટ કે ઇસ ટાર્ગેટ કો ભી અચીવ કરને કે લીએ હમકો યહાં કે ફુલ પોટેન્શિયલ હર પ્રકાર કે કેવલ ઇકોનોમિક પોટેન્શિયલ કી બાત મેં નહીં કર રહા હું, હર પ્રકાર કે જિતને પોટેન્શિયલ્સ હૈ ઉનકો રિયલાઇઝ કરને કી જરૂરત હૈ તાકિ ભારત કો 2022 તક ન્યૂ ઇન્ડિયા મેં બદલા જા સકે. ઓર મેં યહ માનતા હું ભારત કો 2022 તક ન્યૂ ઇન્ડિયા મેં યદિ હમ બદલના ચાહતે હૈ તો ઉસકા રાસ્તા યદિ કહીં સે જાયેગા તો વહ ન્યૂ નોર્થ ઈસ્ટ સે હોકર હી જાયેગા, એસા મેરા વિશ્વાસ હૈ. જમ્મુ કાશ્મીરના સોફિયા જિલ્લાના કુંદરાવ ગામમાં થયેલી અથડામણમાં જૈશ એ મોહમ્મદના બે આતંકવાદીને ઠાર કરાયા છે, તેમાંથી એક પાકિસ્તાની નાગરિક હતો. અથડામણમાં સૈન્યના બે જવાન ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આતંકીની ઓળખ થઈ ગઈ છે, તેમાંથી એક સોફિયાનો સમીર અહેમદ શેખ અને બીજો પાકિસ્તાનનો બાબર હતો. બંને આતંકવાદી સેનાના સર્ચ ઓપરેશન દરમિયાન ઠાર મરાયા હતા. ગુજરાતના 25 જિલ્લાના 137 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે. સવારે 8:30 કલાકે આજે પૂરા થતા 24 કલાકમાં રાજ્યમાં વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ નવસારીમાં 178 મિલીમીટર વરસાદ વરસ્યો છે, જ્યારે સૌથી ઓછો અરવલ્લીના માલપુર તાલુકામાં 8 મિલીમીટર નોંધાયો છે, તો સુરતના મહુવામાં 176, નવસારીના જલાલપોરમાં 169, તાપીના વલોદમાં 142, વલસાડમાં 126, પંચમહાલના હાલોલમાં 122, ગીર સોમનાથના તલાલામાં 116 મિલીમીટર અને વલસાડના ઉમરગામમાં 109 મિલીમીટર વરસાદ વરસ્યો છે. પંચમહાલ જિલ્લામાં આજે પણ છૂટોછવાયો વરસાદ ચાલુ છે, જેના કારણે પાનમ ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. ડેમની સપાટી હાલ 121.92 મીટર છે, જ્યારે ભયજનક સપાટી 127.41 મીટર છે, તો જિલ્લાના હડફ ડેમની સપાટી પણ 164.20 મીટરે પહોંચી ચૂકી છે. ડેમની રૂલ લેવલ જાળવવા માટે હાલ હડફ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદી કાંઠે ન જવા માટે સૂચના આપવામાં આવી છે. આ તરફ અમદાવાદમાં ગત મોડી રાતથી સમગ્ર શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. 0.9 કિલોમીટર સે લેકે 3.6 કિલોમીટર એસએલ તક હે. યે સાયક્લિંગ સર્ક્યુલેશન હૈ ઓર દૂસરા એક ઈસ્ટ વેસ્ટ એક શિયર ઝોન હૈ અરાઉન્ડ 20 ડિગ્રી નોર્થ. સો યે દોનો સિસ્ટમ હૈ એન્ડ ઉધર છત્તીસગઢ કે ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હૈ. તો યે સિસ્ટમ, યે તીનો સિસ્ટમ કે ઇન્ટરેક્શન સે હમારા માનના યે હૈ કે અગલે 5 દિનો મે હમારા સ્ટેટ મે ખાસ કરકે સાઉથ ગુજરાત, ઈસ્ટ સેન્ટ્રલ ગુજરાત એન્ડ બાદ મે જો નોર્થ ગુજરાત, ઇવન ડે 5 મે કચ્છ મે ભી અચ્છા બારિશ હોને કા ઉમ્મીદ હૈ. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા તલાલા ગીરની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેને લીધે પ્રાચીનનું માધવરાવજી મંદિર પાણીમાં ગરકાવ થયું છે. ભગવાન માધવરાયની પ્રતિમા ઉપરથી 10 ફૂટ ઊંચું પાણી વહી રહ્યું છે, જેના કારણે શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કે આરતી પૂજા નથી કરી શકતા. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તલાલા ગીરમાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ પડતા તલાલાના ગીર પંથકની સરસ્વતી નદી બે કાંઠે વધી રહી છે, જેના કારણે માધવરાય મંદિર પાણીમાં ગરક થઈ ગયું છે. સ્થાનિકોના કહેવા મુજબ જ્યાં સુધી પાણી નહીં ઉતરે ત્યાં સુધી શ્રદ્ધાળુઓ દર્શન નહીં કરી શકે, એટલું જ નહીં ભગવાનની આરતી અને પૂજા પણ નહીં થઈ શકે. વડાપુર આવેલું છે એટલે પાછી જે માધવરાયનું મંદિર છે એ આખું પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે અને ભગવાનની મૂર્તિ 10 ફૂટ નીચે છે. અત્યારે પાણી 10 ફૂટ માથે છે એટલું પાણી વહી રહ્યું છે સરસ્વતી નદીની અંદરથી. અત્યારે આ નદી જે જાય છે તે સરસ્વતી નદી છે. અત્યારે મંદિર ઉપર ફૂલ પાણી ચડી ગયું છે. શ્રી કૃષ્ણની મૂર્તિ છે, માધવરાય ભગવાનની મૂર્તિ, એની પર 10 ફૂટ પાણી ઉપર પાણી ચાલુ જાય છે. ઉપર ગાયો જે દેખાય છે ત્યાં સુધી ગયા વર્ષે પાણી આવેલું હતું, ગાયો દેખાય ત્યાં સુધી. અત્યારે ગાયોથી પાણી ઓછું છે, છતાંય પાણીની ભગવાનની દયા છે, મહેકમહેર થઈ ગઈ છે. ખેડૂતો ખુશખુશાલ છે. આજુબાજુના પાણી રાહ જોઈને બેઠા હતા, બધાને શાંતિ થઈ ગયું, બધા આસન થયું સરસ.
સુરત મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદ દરમિયાન માંડવીયાએ એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સુરતને એક આઉટર રીંગ રોડની ભેટ મળવા જઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માંડવીયા, રીંગ રોડ એ સુરત મહાનગરની અંદર આઉટર રીંગ રોડથી આગળ 10-15 કિલોમીટર ને રેન્જને ધ્યાનમાં રાખીને આગામી દિવસોની અંદર 50 વર્ષના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને આગામી દિવસોની અંદર મહાનગરની વસ્તીનું ધોરણ 50 વર્ષ સુધીમાં કેટલું વધશે એને ધ્યાનમાં રાખીને, ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને એક સમગ્ર મહાનગરને ફરતો એક રિંગરોડ બનાવવાનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે આઉટર રીંગરોડનું કામ 29 કિલોમીટર જેટલું બાકી છે. લેન્ડ એક્વિઝિશન પોલિસી હેઠળ આ આઉટર રીંગરોડ બનાવવાની કાર્યવાહી કરવામાં આવશે, જેથી ટૂંક સમયમાં સંપૂર્ણ કાર્ય બાદ સુરત શહેરને એક આઉટર રીંગરોડની ભેટ સરકાર દ્વારા આપવામાં આવશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દેશના યુવાનોને રોજગારી આપવા માટે ખાસ એપ્રેન્ટિસ યોજના હેઠળ મેગા જોબ ફેરનું આયોજન કરે છે. જોઈએ આ અંગે એક રિપોર્ટ. શૈક્ષણિક સંકુલ માતરવાડી ખાતે પણ જિલ્લા રોજગાર ભરતી મેળાનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉપસ્થિત રહી રોજગારીની તક ઝડપી હતી. સાથે સાથે સ્વરોજગારી માટેની સરકારની યોજનાઓ વિશેની માહિતી પણ મેળવી હતી. ભરતી મેળા અને માર્ગદર્શન શિબિરમાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા 5,000 યુવાઓને ટપાલ દ્વારા જાણ કરવામાં આવી હતી, જેમાંથી આજે 700થી વધુ યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા. 12 જેટલી પ્રાઇવેટ કંપનીઓ ઉપરાંત મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના માટે આઈટીઆઈ અને દેના ગુજરાત સ્વરોજગાર કેન્દ્રના ઓફિસરો પણ ઉપસ્થિત રહી વધુમાં વધુ યુવાઓને આ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું. અંદાજિત 10 જેટલી પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ એટલે કે નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા છે અને તેમની જુદા જુદા ક્ષેત્રોમાં 700 જેટલી ખાલી જગ્યાઓ એ લોકો ઇન્ટરવ્યુ કે ટેસ્ટના માધ્યમથી ભરવાના છે. 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, આઈટીઆઈ જેને બી કરેલું હોય એ લોકોને એવી સારી તક મળી છે. મેં બી અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએટની એક જગ્યાએ મેં મારો બાયોડેટા આપ્યો છે અને એ દ્વારા એ લોકોનું સુંદર રિસ્પોન્સ છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા યોજાયેલા રોજગાર ભરતી મેળામાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ રોજગાર ભરતી મેળામાં એલઆઈસી, એલએનટી, વલ્સન ફાર્મા જેવી રાજ્યની વિવિધ 10 જેટલી કંપનીઓ રોજગારી આપવા માટે પહોંચી હતી. મેગા જોબ ફેરમાં મેં એલઆઈસીમાં એપ્લાય કર્યું છે, તો 2-3 દિવસમાં મને જાણ કરવામાં આવશે. ફોન નંબર આપી દીધો મેં, આપણે આજે ઉમેદવારોને 4500 ઉમેદવારોને મેસેજ, કોલ લેટર અને ન્યૂઝપેપરના માધ્યમથી જાણ કરેલી છે, જેમાં 10 નોકરીદાતા હાજર છે. અલગ અલગ વિવિધ કંપનીઓના 10 નોકરીદાતા અહીં આવેલા છે. સ્વરોજગાર કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત રોજગાર કઈ રીતે મળે તેની માહિતી માટેનું શિબિરનું આયોજન ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રમાં પાત્રતા ધરાવતા રોજગાર મેળવવા ઇચ્છુક યુવક યુવતીઓ અને વિવિધ કંપનીઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ ઉપર જ ખેડા જિલ્લાના પસંદગી પામેલ યુવાનો યુવતીઓને ઓન ધ સ્પોટ કોલ લેટર પણ અહીંયા જ આપશે, ઓફર લેટર પણ અહીંયા જ આપશે. કેન્દ્ર સરકારે પણ દેશના યુવાનો માટે વિવિધ તાલીમ કેન્દ્ર સહિત અનેક યોજનાઓ પણ શરૂ કરી છે, જે અંતર્ગત રોજગાર વાંચકોને રોજગારી મળવાની સંભાવના ખૂબ જ રહેલી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા લૂઝ ડાયમંડના ટ્રેડિંગ માટે પ્રથમ વખત એક્ઝિબિશન કેરેટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે આ કદાચ B2B સમિટની એક શરૂઆત છે. ભવિષ્યમાં આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આ સમિટ એવી મહત્વની સમિટ બનશે કે દુનિયા સુરતના એરપોર્ટ પર લેન્ડ કરશે. વિશ્વમાં ડાયમંડ વેપારીઓ આ સમિટમાં ભાગ લેવા માટે વેઇટિંગમાં હશે. જે રીતે સુરતની અંદર ડાયમંડ કટિંગ, ડાયમંડ પોલિશિંગ અને સાથે સાથે ડાયમંડ જ્વેલરીનો પણ ઉદ્યોગ વિકસી રહ્યો છે, ત્યારે આગામી દિવસોની અંદર સુરતના ડાયમંડ ના લોક સુરતના ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને વિશ્વનું માર્કેટ મળે, વિશ્વના લોકો અહીંયા આવે, સુરતની અંદર એક્સપોના માધ્યમથી ડાયમંડની ખરીદી કરે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ જોવે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સમજે,
અને વિશ્વના માર્કેટની અંદર પોતાનો શેર વધારે એ પ્રકારની ઓપોર્ચ્યુનિટી આ એક્સપોથી ચોક્કસ રીતે સુરતના ડાયમંડ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને મળશે. માય કોર્પ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સંસ્થા દ્વારા એક પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે, જેમાં દર વર્ષે 10,000 ખેડૂતો સાથે કામગીરી કરવામાં આવે છે. ત્યારે ગાંધીનગરમાં આવેલી કડી સર્વ વિદ્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી કે સર્વ વિદ્યાલય ખાતે અલગ અલગ સંશોધન કરવામાં આવશે. ડિજીટલ ખેતીથી ખેડૂતોને વધારે ઉત્પાદન કરી શકે અને તે વસ્તુને લઈને સંશોધન કરવામાં આવશે અને આ માટે વિદ્યાલયમાં એક એગ્રીકલ્ચરલ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. આ કામ માટે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 1 કરોડ સર્વ વિદ્યાલયને અને 2 કરોડ સર્વ પ્રમુખ સાયન્સ વિદ્યાલયને ફાળવવામાં આવ્યા હતા. સૌપ્રથમ વખત ખાનગી યુનિવર્સિટી ખેડૂતોને ફાયદો થઈ શકે તે પ્રકારની કામગીરી કરશે. અત્યારે ખાસ કૃષિ ક્ષેત્રની અંદર સંસ્થા દ્વારા માઇક્રોપના માધ્યમથી એક ડિજિટલ ફાર્મિંગથી ખેડૂતોને વધારેમાં વધારે સારી રીતે ઉત્પાદનની અંદર આગળ વધી શકે, તે લોકોને ઘરે જઈ તેમના ફાર્મ ઉપર જઈ નિષ્ણાતો દ્વારા જુદી જુદી માહિતી આપી કયા પ્રકારના રાસાયણિક ખાતરો અને અન્ય વસ્તુઓ વાપરી વધુમાં વધુ તે લોકો ક્યાંક પોતે ઉત્પાદન મેળવી શકે તે આશયથી માય ક્રોપ પ્લેટફોર્મ સંસ્થા દ્વારા ઉભું કરવામાં આવી રહ્યું છે. એના પ્રથમ તબક્કાના ભાગ રૂપે સોઇલ હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવતું હોય છે. એ તમામ 10,000 અને એથી પણ વધારે ખેડૂતોને આ પ્રકારની માહિતી આપી તેમને કૃષિ ક્ષેત્રની અંદર વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકે તેવું સંસ્થા દ્વારા પ્રયત્નો કરવામાં આવશે. રાજ્ય સરકારે પ્રજાલક્ષી માંગને ધ્યાનમાં લઈને પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં 100% ગ્રાન્ટ મંજૂર કરી અંદાજીત 18 કરોડના ખર્ચે અંડરબ્રિજનું નિર્માણ કર્યું છે. સિદ્ધપુર શહેર પૂર્વ અને પશ્ચિમ એમ 2 વિભાગમાં વહેંચાયેલું છે. શહેરીજનોને ઘણા વર્ષોથી 3-4 કિલોમીટર જેટલું અંતર કાપીને એક સ્થળેથી બીજા સ્થળે જવાની ફરજ પડતી હતી. હવે અંડરબ્રિજ બનતા રાહદારીઓને તેમજ વાહન ચાલકોને તેનો ફાયદો ચોક્કસ મળશે, જેને લઈને હાલમાં શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ હતી, એમાં 20 કરોડ એ સિદ્ધપુર માટે 100%ના લેખે, એટલે 100% રાજ્ય સરકાર આપશે એ રીતે મંજૂર કરવામાં આવેલું. એનું કામ પણ ચાલતું હતું. કારણો વરસાદ ચોક્કસ ડિલે થયું છે રેલવેના પ્રશ્નોના કારણે. રેલવે છાપી જ્યાં કામ ચાલતું હતું ત્યાંથી જે વસ્તુઓ લાવવાની હતી એના કારણે ડિલે થઈ જતું હતું ઘણા બધા અધિકારીઓ પાસેથી, પણ હવે કામ પૂર્ણ થઈ ગયેલું છે અને ટૂંક સમયની અંદર રાજ્ય સરકાર એનું ઉદ્ઘાટન કરવાની છે અને સિદ્ધપુરની જનતાના કેટલાય વર્ષોની માગણી એ પૂર્ણ થવાની છે. આ અંડરબ્રિજ અને ઓવરબ્રિજના બંને સાથે કામ ચાલુ છે એના કારણે પબ્લિકને લગભગ 3-4 કિલોમીટર ફરીને ઓવરબ્રિજથી જવું પડતું હતું. આ અંડરબ્રિજના ટૂંક સમયમાં હવે ઓપનિંગ થવા જઈ રહ્યું છે ત્યારે લગભગ કહેવાય કે 3.5-4 કિલોમીટરનું ચક્કર પબ્લિકને ઓછું પડશે અને સુવિધા ગામની એક ઊભી થઈ રહી છે. એના કારણે જે પૂર્વ વિસ્તારના આપણો મેઇન બજાર છે, જાપલીપોર ટાવર, અફીન ગેટ, એ બધા વિસ્તારમાં ધંધા રોજગારમાં પણ થોડોક એમનો વધારો થશે. અમે અહીંયા ફરીને જતા એટલે બહુ હેરાન થતા, અહીંયા બ્રિજ ચાલુ થઈ તો અમને ઘણો બધો ફાયદો થાય છે. અમદાવાદ શહેરની ભગવાન જગન્નાથજીની 141મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા અષાઢી બીજે નીકળશે. ભક્તજનોને દર્શન આપવા ભગવાન સ્વયં નગરયાત્રાએ નીકળશે. હાલ મંદિર પરિસર ભક્તિમય બન્યું છે ત્યારે પ્રસ્તુત છે એક ખાસ અહેવાલ. ભગવાન જગન્નાથની રથયાત્રાએ ભારતીય લોક સંસ્કૃતિનું સર્વોચ્ચ પ્રતીક છે. ત્યારે આ વખતની રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો, યુવાનોના દિલધડક અંક કસરત કરતા 30 અખાડા અને 18 જેટલી ભજન મંડળી સાથે હજારોની સંખ્યામાં ભક્તજનો જોડાશે. અષાઢી બીજને 14 જુલાઈએ સવારે 7 વાગે મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે પહિંદ વિધિ કરીને રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે. શણગારોમાં રથયાત્રાના 141ના ઉપલક્ષમાં ભગવાનના સોનાવેશના દર્શનમાં ભગવાનના મોર મુકુટની ને એની ખૂબ સુંદર દિવ્ય અને ભવ્યમાન ભગવાનના શણગાર સોનાવેશના રહેશે એકમના દિવસના. અને ત્યારબાદ જ્યારે ભગવાન રથમાં બિરાજશે ત્યારે રાજા મહારાજા ધીરાજાના શણગારમાં ભગવાન બિરાજમાન થઈ અને નગરયાત્રાએ નીકળશે. મંદિર પરિસરમાં ભક્તજનો દ્વારા વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીના મામેરા ભર્યા હતા. આ પ્રસંગે ભગવાનની મહાઆરતી અને મામેરાના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટ્યા હતા અને નગરજનોએ પણ હર્ષોલ્લાસથી ભગવાનના મામેરાના દર્શનનો લાભ લીધો હતો.
ખૂબ અનેરો ઉત્સાહ અને આનંદ છે કે જ્યારે ભગવાન ખુદ દર્શન આપવા માટે સામેથી આપણા આંગણે પધારી રહ્યા છે, એટલે એ વર્ણવી શબ્દોમાં ના શકાય. હવે આ રથયાત્રા એ અમદાવાદ માટે કે ગુજરાત માટે રથયાત્રા નથી રહી, એ લોકયાત્રા બની છે, લોક ઉત્સવ બન્યો છે. સામાજિક સમરસતા અને સદભાવનાના સંદેશ સાથે ભગવાન જ્યારે ભક્તોને મળવા નીકળતા હોય ત્યારે ભક્તો પણ અતિ ઉત્સાહિત, અતિ આનંદિત, અતિ ઉલ્લાસમય. લોકો ખૂબ આતુરતાથી રથયાત્રાની રાહ જોઈ રહ્યા છે અને અહીંયા સવારથી જ ભક્તો આવે છે, પ્રસાદી લે છે અને મામેરાના દર્શન કરે છે. સમગ્ર રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચાશે, તેમજ વિવિધ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાધુ સંતોનું સન્માન અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદ શહેર હાલ જગન્નાથમય બન્યું છે. અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કર્યું છે ત્યારે આ વખતની રથયાત્રા એક ઐતિહાસિક બની રહી છે. અમદાવાદની રથયાત્રા કોમી એકતા અને પરસ્પર ભાઈચારાનું પ્રતીક બની રહ્યું છે ત્યારે નગરજનો પણ ભારે ઉત્સાહથી ભગવાનના દર્શન કરવા માટે થનગની રહ્યા છે. જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્યનું કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારના બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ બાદ પણ કોઈ બાળક શાળામાં પ્રવેશ વિના રહી ગયા હોય તેમને પ્રવેશ આપવાની કામગીરી સરકાર દ્વારા થઈ રહી છે. શાળાના શિક્ષકો ઘરે ઘરે જઈને હજુ પણ શાળાએ ન જતા હોય તેમનો સર્વે કરી રહ્યા છે અને જે બાળકો બાકી રહી ગયા હોય તેમને અલાયદા વર્ગની વ્યવસ્થા કરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જે વર્ગોને સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. ગોધરાની સિવિલ લાઇન્સ પ્રાથમિક કન્યા શાળાઓમાં આવા વર્ગો ચાલી રહ્યા છે, જેમાં 15થી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં લોકોમાં ટ્રાફિકને લગતા કાયદાની અજ્ઞાનતા અને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાને કારણે શહેરમાં દરરોજ ટ્રાફિક જામ અને અકસ્માતોનો બનાવ વધી રહ્યા છે, જેથી ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિકના કાયદા અને નિયમો બાબતે જાગૃતતા લાવવા ટ્રાફિક જાગૃતતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના હેઠળ ગોધરા પોલીસ દ્વારા ટોઈંગ સર્વિસનો પ્રારંભ કરાયો છે, જેમાં રોજ ટ્રાફિક જામની સમસ્યા ના થાય તે માટે ટ્રાફિક પોલીસની એક ટુકડી રિકવરી વેન લઈને ગોધરાના તમામ રસ્તાઓ પર નિરીક્ષણ કરે છે તથા નો પાર્કિંગમાં પાર્ક થયેલા વાહનોને દંડ કરે છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે એક બંધ મકાનમાંથી 828 કિલો ગાંજો મળી આવ્યો હતો. તેની કિંમત ₹49,68,000 થાય છે. સુરત રૂરલ પોલીસે બાતમીને આધારે પલસાણા તાલુકાના જોડવા ગામે રેડ કરીને આરાધના સોસાયટીના ઘર નંબર 49માંથી ગાંજાનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે ભાડે મકાન આપનાર મકાન માલિક સુરતના ડિંડોલી વિસ્તારના મનોજ શિવશંકર શાહ છે, જેમણે ભાડવાતના યોગ્ય પુરાવા નહીં સાચવતા તેમની સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. 49 આરાધના સોસાયટીના બંધ મકાનમાં કેફી પદાર્થ, ગાંજા જેવું વસ્તુ રાખેલ છે, જે પોલીસે કાયદેસરની રેડ કરતા એફએસએલ પાસે ચકાસણી કરતા ગાંજો હોવાનું માલુમ પડેલું, જે માપી જોતા ટોટલ 828 કિલો ગાંજો છે અને જેની બજાર કિંમત 49,68,000 જેટલી થવાઈ. રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી જયદ્રથસિંહ પરમાર આણંદ જિલ્લાની મુલાકાતે હતા. અહીં તેમણે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં લોક પ્રશ્નો અને તેઓની ફરિયાદોની સમીક્ષા સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે મીટિંગ હોલમાં રાજ્ય સરકાર દ્વારા ઓપન એને કાર્યક્રમ હેઠળ એને થયેલા 85 હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી, આણંદ સાંસદ, રાજ્યસભાના સાંસદ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ તથા આણંદ કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. આણંદ જિલ્લાની અંદર કલેક્ટરશ્રી અને એમની ટીમે
આજે ઓપન હાઉસની અંદર લગભગ આવા 85 કેસોના હુકમો હાથોહાથ આપ્યા છે એ બદલ જિલ્લાના વહીવટીતંત્ર અને કલેક્ટરશ્રીને પણ અભિનંદન આપું છું અને આશા રાખું છું કે આ જ રીતે આપણા જિલ્લાની અંદર રાજ્ય સરકારની યોજનાનો લાભ લાભાર્થીઓને છેવાડાના વ્યક્તિને પારદર્શક રીતે મળશે. ગાંધીનગર એનડીઆરએફ દ્વારા જામનગર શહેરમાં એનડીઆરએફની એક ટીમની નિયુક્તિ કરવામાં આવી છે. હાલમાં ચોમાસાની સીઝન ચાલતી હોય ત્યારે ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા હોય છે અને નદીમાં પૂર આવવાના બનાવ બને છે ત્યારે આ ટીમ દ્વારા લોકોને કેવી રીતે બચાવવા, કઈ પ્રકારના પ્રાથમિક પગલાં લેવા જેવી તમામ પ્રકારની માહિતી જામનગર શહેરની અલગ અલગ સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તેમજ એનડીઆરએફ પૂર અને વાવાઝોડા જેવી કુદરતી હોનારતમાં કેવી રીતે લોકોની મદદ કરે છે અને કામ કરે છે તેનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. રાજ્ય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરતા વહીવટીતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. સાથે જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ ઉદભવે તો બચાવ કામગીરીને લઈને એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમ દ્વારા તાપી જિલ્લાની અલગ અલગ શાળાઓમાં જઈ આપત્તિ સમયે કેવી રીતે લડવું અને પૂર જેવી સ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું જેવી કુદરતી હોનારતોને ડેમો બતાવી માહિતગાર કર્યા હતા. ફાન્સે રશિયામાં ચાલી રહેલ ફૂટબોલ વિશ્વકપની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. પ્રથમ સેમીફાઇનલમાં ફાન્સે બેલ્જિયમને 1-0થી હરાવીને 12 વર્ષ પછી વિશ્વકપમાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આજે ફૂટબોલ વિશ્વકપના બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે ફાઇનલમાં પ્રવેશવા ખરાખરીનો જંગ થશે. ઇંગ્લેન્ડને 52 વર્ષ બાદ વર્લ્ડ કપની સેમીફાઇનલમાં જીતવાની આશા છે. તેમજ ક્રોએશિયાનો પહેલી વખત ફાઇનલમાં પ્રવેશવાનો ઇરાદો જોવા મળશે. આ મુકાબલો રાત્રે 11:30 વાગે શરૂ થશે. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. છેલ્લા 17 દિવસથી પૂરના કારણે થાઈ લુઆંગ ગુફામાં ફસાયેલા જુનિયર ફૂટબોલ ટીમના 12 ખેલાડીઓ અને તેમના કોચને રેસ્ક્યુ ઓપરેશનથી બચાવી લેવામાં આવ્યા છે. તેમના રેસ્ક્યુ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. આ સફળ મિશન પર કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા છે. ભારતીય રેલવેની એક અનોખી પહેલ. ભારતીય રેલવે ખાસ પ્રવાસી ટ્રેન શ્રી રામાયણ એક્સપ્રેસ શરૂ કરવા જઈ રહી છે, જે રામાયણ સર્કિટ પર અયોધ્યાથી કોલંબો સુધી રામેશ્વરમ મારફતે તમામ સ્થળોને આવરી લેશે. 14 નવેમ્બર 2018થી શરૂ થનારી આ યાત્રા દિલ્હીથી પ્રસ્થાન કરશે અને જે 16 દિવસની રહેશે. આ જાણકારી રેલવે મંત્રી પિયુષ ગોયલે એક વીડિયો ટ્વીટ કરીને આપી છે, જેને ખૂબ જ લાઇક્સ મળી રહ્યા છે. આજે છે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુનો જન્મદિવસ. આજના દિવસે કેન્દ્રીય મંત્રીથી લઈ અનેક દિગ્ગજો તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આ ટ્વીટને ખૂબ જ લાઇક્સ મળી રહ્યા છે. કૌટુંબિક આયોજન એ માનવ અધિકાર છે. આજે વર્લ્ડ પોપ્યુલેશન ડે નિમિત્તે કેન્દ્રીય મંત્રીથી લઈને સામાન્ય જનતા ટ્વીટ કરી રહી છે અને ટ્વીટર પર હેશટેગ વર્લ્ડ પોપ્યુલેશન ડે ટ્રેન્ડ કરી રહ્યું છે. લગભગ 4,200 ધર્મ હૈ દુનિયા મેં. ધર્મ કી વજહ સે ના જાને કિતને લોગ હર દિન મરતે હૈ, મારતે હૈ. लेकिन तुम जैसों ने एक नए धर्म को जन्म दिया है, करप्शन. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા પર આધારિત સત્યમેવ જયતે ફિલ્મનું ટ્રેલર થયું છે રિલીઝ. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, મનોજ બાજપાઈ લીડ રોલમાં જોવા મળશે. જોઈએ આ ફિલ્મનું ટ્રેલર. સરકારી રિવોલ્વર કી ગોલી મેં આજ ભી બહોત દમ હૈ, તુ બચેગા નહીં. 2% की जान लेने 9 मिलीमीटर की गोली नहीं, 56 इंच का जिगरा चाहिए. सोशल मीडिया डेस्क की जगदीश प्रजापति नो रिपोर्ट, दूरदर्शन समाचार, अहमदाबाद. आ साथ ही जा समाचार समाप्त करिए. नमस्कार.